સાવરકુંડલા ખાતે ગરીબ પરિવારોને એમડી ગ્રુપ તરફથી ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં આંબરડી, અબ્રામપુરા, જાંબરડા, સુરજવાડી, કૃષ્ણગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મજૂર ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગામના સરપંચ, ઉપસરપંચ, સહકારી આગેવાન, ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જિગ્નેશ ગળથિયા, સાવરકુંડલા. સુરતના એમડી ગ્રુપ દ્વારા હાલ ધાબળાનું વિતરણ ચાલુ છે. વર્ષોથી આ એમડી ગ્રુપની એક પરંપરા છે. સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ પીઠવડીવાળા તરફથી આ પ્રથાને ચાલુ કરવામાં આવી હતી, જે આ પ્રથા આજ દિવસ સુધી તેમના જે દીકરાઓ છે ભગીરથભાઈ સહિતના આ પ્રથાને એમણે પરંપરા જે છે એમણે જાળવી રાખી છે. હાલ જે ગરીબો માટે જે ધાબળાનું વિતરણ થઈ રહ્યું છે તે ગ્રામ્ય વિસ્તારો જે સાવરકુંડલાના જંગલકાંઠાના વિસ્તાર છે, બગોયા, કૃષ્ણગઢ, અભરામપરાના અતિ પછાત મજૂરો છે, જે પરપ્રાંતિ મજૂરો છે, જે પહોંચી નથી શકતા તે મજૂરોને હાલ આ ધાબળાનું વિતરણ થઈ રહ્યું છે. અહીં સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં લગભગ 8-1 ડિગ્રી જેવું તાપમાન છે, કડકડતી ઠંડી છે. ત્યારે રાતના સમય દરમિયાન અને ખાસ તો આ વર્ષના અંતે આજ આ એમડી ગ્રુપ દ્વારા હાલ આ ધાબળાનું વિતરણ થઈ રહ્યું છે. સુરતનો એમડી ગ્રુપ મૂળ તો આ તાલુકાના પીઠવડી ગામના વતની એવા સ્વર્ગસ્થ મનુભાઈ દયાભાઈ પીઠવડી વાળા પરિવારનું છે, અને એમના જ્યેષ્ઠ પુત્ર ભાઈ શ્રી ભગીરથભાઈએ પણ પોતાની આ કામગીરી ચાલુ રાખી છે, અને એ ખૂબ જ પ્રશંસનીય છે. અને આવી કડકડતી ઠંડીમાં ગરીબ માણસોને ખૂબ જ આધારરૂપ થાય એવો એમનો આઈડિયા છે, અને આ એક ખૂબ જ સારી ક્વોલિટીના બ્લેન્કેટ છે, તો એવું બહુ ખરા ટાઈમે કામ કરે છે, આવકાર્ય છે. અને અમે સાવરકુંડલાના વતની તરીકે એમનું ગૌરવ લઈએ છીએ અને ખૂબ ખૂબ એમની પ્રશંસા કરીએ છીએ.